પપ્પા, યસ, હું એકદમ મજામાં. મારે તમને એક મસ્ત ખુશખબર આપવાના છે. એન્ડ યુ આર ધ ફર્સ્ટ વન કે જેમને આ વાત કહી રહી છું. આઈ નો, આઈ નો. પપ્પા, તમારી આ નકામી દીકરીએ કંઈક કરીને બતાવ્યું છે. તમને ખબર છે, આજે તમારી ખુશી યોર એફએમમાં ગઈ અને એણે આરજે તરીકેનું ઓડિશન આપ્યું અને સિલેક્ટ પણ થઈ ગઈ. આઈ નો, થેન્ક યુ. અરે પપ્પા, એ બહુ લાંબી સ્ટોરી છે. એક મિનિટ હા પપ્પા, હું તમને શાંતિથી ફોન કરું ને ત્યારે તમને સંભળાવીશ. આ પેલી જુઈ છે ને ક્યારની ફોન કરે છે. ઓકે, હા, બાય બાય. હલો, હા. અરે જુઈ, તારા રોવાના નાટકો બંધ કરીશ તું. અરે પણ, હા પણ, મારી માં, તારા રોવા કકડવાના અને ફિલ્મ ડાયલોગ મારવાના પૂરા થયા હોય તો મારી વાત સાંભળીશ? અરે હું તને એ જ તો કહેવાનો પ્રયત્ન કરું છું કે તું સિલેક્ટ થઈ ગઈ છે. હા, બીજા રાઉન્ડનું રિઝલ્ટ હજી ડિક્લેર નથી થયું, કાલે થશે, પેન્ડિંગ છે. મને કોણે કહ્યું? સંજુએ. અરે હા, મારી માં કેટલા સવાલો પૂછે છે. સવાલોની દુકાન. હવે હું બોલું હા કે ફોન મૂકી દઉં? તો સાંભળ. અરે હા, તું ઓડિશન આપીને જેવી હોલની બહાર ગઈ ને ત્યાં સંજુ ઊભો હતો. અરે મને ખબર નહીં કે તારો આ આરજે સંજુ છે એ મારો સ્કૂલનો ક્લાસમેટ હશે. ના, ખાલી ક્લાસમેટ. હા, તો એણે મને ઓડિશન આપવા માટે કન્વિન્સ કરી. અને મેં ઓડિશન આપ્યું અને જજીસને પહેલા જ રાઉન્ડમાં હું ગમી ગઈ, તો એ લોકોએ મને પહેલા જ રાઉન્ડમાં ફાઇનલ કરી. હા, અને એણે મને ફોન કર્યો ને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માટે. ત્યારે તારા વિશે વાત થઈ, તો તારા વિશે કહેતો હતો એ જ કે તું જુઈ નથી પણ હવે આરજે જુઈ છે, સમજી? અરે બાપરે, અચાનક સે ગદ્દાર જુઈ હો ગઈ. અચ્છી અચ્છી.